માત્ર કાગળ ઉપર બનાવવામાં આવેલી ખેત તળાવડી કૌભાંડ બાદ દક્ષિણ ગુજરાતમાં હવે સરકાર દ્વારા અનુદાન કરવામાં આવેલી રકમથી બોગસ પાણીના ટાંકાઓનું લાખોનું કૌભાંડ પણ બહાર આવ્યું છે. આ સાથે લાંચ રૂશ્વત ખાતા દ્વારા વલસાડમાં ત્રણ જુદા જુદા કેસો દાખલ પણ કરવામાં આવ્યા છે. જે મુજબ અધિકારીઓએ કોન્ટ્રાક્ટરોની મદદથી આ કૌભાંડ આચર્યું અને કાગળ ઉપર કુલ 13 પાણીના ટાંકાઓ બનાવીને સરકારના અનુદાનની 57,46,000 રૂપિયાની ઉંચાપત પણ કરી નાખી હતી. સુરત એસીબીને ચોક્કસ માહિતી મળી હતી કે દક્ષિણ ગુજરાતના તાપી, નવસારી અને વલસાડ જિલ્લાના ખટાડા, ઢોલ ડુંગરી, ખાંડા વગેરેમાં ગામોમાં સરકારી અનુદાનમાંથી બનાવવામાં આવતા પાણીના ટાંકાઓમાં પણ ગુજરાત જમીન વિકાસ નિગમના કર્મચારીઓ, અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો દ્વારા લાખોનું કૌભાંડ આચરવામાં આવી રહ્યું છે. બોગસ ખેત તલાવડીની જેમ ખેડૂતોની જાણ બહાર તેમના ખેતરોના દસ્તાવેજો મેળવી લે, ખેડૂતોના ખોટા અંગૂઠા અને સહીઓ કરી ખોટા બિલો બનાવી કાગળ ઉપર પાણીમાં ટાંકાઓ દર્શાવવામાં આવ્યા છે. વલસાડ જિલ્લામાં અગાઉ પણ ખેત તલાવડી કૌભાંડ આચરનાર જીએલડીસીના અધિકારીઓ જ આ પાણીના ટાંકા કૌભાંડને અંજામ આપી ચૂક્યા છે. જે દરમિયાન એસીબીની ટીમ દ્વારા સ્થળ તપાસ કરતા સમગ્ર કૌભાંડ બહાર આવ્યું હતું. આ કૌભાંડમાં ગુજરાત જમીન વિકાસ નિગમના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટ કુલ 12 જેટલા લોકોની સંડોવણી પણ બહાર આવી હતી, જે બાદ એસીબીએ તપાસનો ધમધમાટ બોલાવ્યો હતો. એસીબી પીઆઈ એનપી ગોયલે જણાવ્યું હતું કે એસીબીને ઇનપુટ મળ્યા હતા કે વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના ગામોમાં વિવિધ કોન્ટ્રાક્ટરોના મેળા પીપળામાં ગ્રાન્ટ ફળવાયા પછી એનો મિસયુઝ કરીને પાણીના ટાંકાને કાગળ ઉપર બતાવીને ઉંચાપત કરેલી હતી, જે અંગે ઇન્કવાયરી દરમિયાન જરૂરી નિવેદનો લીધા બાદ સમગ્ર કૌભાંડ આ બહાર આવ્યું છે. 3 જેટલા વલસાડ એસીબી પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ પણ કરવામાં આવ્યા છે. કુલ 16 આરોપીઓ વિરુદ્ધ કેસ દાખલ કર્યા છે. આ કેસમાં 2 અધિકારી અને 14 કોન્ટ્રાક્ટરો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. ટોટલ 28 ટાંકાની તપાસ કરતા 13 ટાંકા જ બન્યા નથી, જેમાં 57,00,000ની ઉંચાપત કરી છે. એસીબીને એવી ઇનપુટ મળેલા હતા કે વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના અમુક ગામોમાં જીએલડીસીના અધિકારી કર્મચારીઓએ વિવિધ કોન્ટ્રાક્ટરોના મેળાપીપણામાં જે સરકાર તરફથી જે ગ્રાન્ટ ફાળવવામાં આવે છે ખેડૂતોને સિંચાઈમાં ઉપયોગી એવા પાણીના મોટા ટાંકા બનાવવા માટે એની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે, એ ગ્રાન્ટ ફળવાયા પછી એ ગ્રાન્ટનો મિસયુઝ કરી અને પાણીના જે ટાંકા બનાવવાના હોય એ ના બનાવી અને એને ફક્ત રેકોર્ડ ઉપર દર્શાવવામાં આવ્યું કે ભાઈ આ પાણીના ટાંકા બનાવી દીધા છે અને એ અનુસંધાને ગ્રાન્ટમાંથી જે રકમ હતી પાણીના ટાંકા બનાવવાની એની ઉંચાપત કરેલી છે. આવી એક ઇનપુટ એસીબીને મળેલું, એટલે એ ઇનપુટ આધારે અમારા તાપી એસીબી એસીબી પીઆઈ શ્રી વી એ દેસાઈ એમણે ઇન્કવાયરી અમે સોંપેલી હતી અને એમને ઇન્કવાયરી ચાલુ કરી. ઇન્કવાયરી દરમિયાન એમણે જરૂરી સહાયદોના નિવેદન લીધેલ, પછી દસ્તાવેજી પુરાવા લીધેલ, જીએલડીસીના અધિકારી કર્મચારીઓના નિવેદન લીધેલ, જીએલડીસીની ઓફિસમાંથી જરૂરી રેકર્ડના જે પુરાવા જે છે એ પણ તપાસના કામે લીધેલ. તપાસના અંતે એવું ડિસ્ક્લોઝ થયું કે આમાં 3 ક્રિમિનલ કેસીસ બને છે. એ અનુસંધાને ગઈકાલે વલસાડ એસીબી પોલીસ સ્ટેશનમાં 3 અલગ અલગ એફઆઈઆરો દાખલ કરવામાં આવેલી છે. એ 3 એફઆઈઆરોમાં કુલ 16 આરોપીઓના વિરુદ્ધમાં 3 ગુના દાખલ કરવામાં આવેલા છે. એમાં 2 જીએલડીસીના અધિકારીઓ, એમાં 1 પીબી પ્રેમલ એ મદદનીશ નિયામક તરીકે અને 1 યુસુફ ભીખા ક્ષેત્ર મદદનીશ તરીકે, આ બંને જીએલડીસીના અધિકારીઓ અને એના સિવાય 14 કોન્ટ્રાક્ટર એમ મળી 16 આરોપીના વિરુદ્ધમાં 3 ગુના દાખલ થયેલ છે. એમાં અમારા ઇન્કવાયરી ઓફિસર જે છે એમને ઢોલ ડુંગરી, ખટાણા, કરંજવેરી અને ખાંડા આમ 4 ગામોના સર્વે કરી અને એમાં ટાંકા બન્યા છે કે નહીં એ બાબતે તપાસ હાથ ધરેલ હતી. એમાં ટોટલ 28 સર્વે નંબર મળ્યા, 28 ટાંકાઓની એમને તપાસ કરી, તેમાંથી 13 ટાંકાઓ નહોતા બન્યા અને આ 3 ગુનાઓમાં કુલ 57,46,426 રૂપિયાની ટોટલ ઉંચાપત કરેલી છે. હાલમાં આ 3 ગુનાઓની તપાસમાંથી 2 ગુનાની તપાસ શ્રી બીકે વનાર 2 ગુનાની તપાસ કરી રહેલ છે અને 1 ગુનાની તપાસ શ્રી સી કે પટેલ સાહેબ કરી રહેલ છે. હાલમાં તપાસ ચાલુ છે. હા, એટલે આમાં
અમારા વલસાડ એસીબી પોલીસ સ્ટેશનમાં અગાઉ પણ 5 ખેત તલાવડી બાબતમાં ગુના દાખલ થયેલા હતા અને આ જે પાણીના ટાંકાનું કૌભાંડ છે એ અનુસંધાને પણ 3 ગુના દાખલ થયા. હવે આમાં તમે જો જોશો તો ખેત તલાવડીમાં જે આરોપીઓ જીએલડીસીના હતા બરાબર છે, એ સેમ આરોપીઓ આમાં છે. જે બે આરોપી જે છે પીબી પ્રેમલ અને યુસુફ ભીખા, એ બંને આરોપી એ જ છે. એટલે આ જે આરોપીઓ જે છે જે સરકારની ગ્રાન્ટમાંથી જે રૂપિયા જે આવતા હતા અલગ અલગ યોજનાઓ માટે, પહેલાં ખેત તલાવડી માટેના હતા એમાં પણ એમને કૌભાંડ કર્યું, અને પાણીના ટાંકા બનાવવાનું જે યોજના હતી એમાં પણ એમને કૌભાંડ કર્યું. એટલે વલસાડમાં આમે અમે ફોકસ કરેલું જ છે અને એ અનુસંધાને ઇન્કવાયરીના અંતે કોગ્નિઝેબલ ઓફેન્સ ડિસ્ક્લોઝ થયેલા છે. એ અનુસંધાને એફઆઈઆર રજીસ્ટ્રેશન રજીસ્ટર કરીને આગળની તપાસ હાથ ધરેલી છે.